નમસ્કાર. 20 નવેમ્બર, આજનો દિન મહિમા, કાંત મણિશંકર ભટ્ટની જન્મ જયંતિ. આજ મહારાજ ઝડપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહ ઘન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ સામે, નવલ રસ ધવલ તવ નેત્ર સામે, પિતા કાલના સર્વ સંતાપ સામે, જલધિ જલદલ પર દામિની દમકતી યામિની વ્યોમસર માહી સરતી, કામિની કોકિલા કેલી કૂજન કરે સાગરે ભાસતી ભવ્ય ભરતી, પિતા સૃષ્ટિ સારી સમ્મુલ્લાસ ધરતી, તરલ તરણી સમી સરળ તરતી, પિતા સૃષ્ટિ સારી સમ્મુલ્લાસ ધરતી. ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ ખંડ કાવ્યો અને ઉર્મિ કાવ્યોના કવિ મણિશંકર રત્નજી ભટ્ટનો જન્મ સૌરાષ્ટ્રમાં લાઠી પાસેના ચાવંડ ગામે 20 નવેમ્બર 1867 ના રોજ થયો હતો. તેઓ હિન્દુ હોવા છતાં ખ્રિસ્તી ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા હતા. 15 વર્ષની વયે તો દલપતરામની શૈલીની કવિતા લખવા માંડી હતી. સમય સાંજે તેમનું ઘર અનેક સાહિત્ય રસિક જિજ્ઞાસાઓનું મિલન સ્થાન બની જતું. કવિકાંત મહારાજા ભાવસિંહજીના પ્રીતિપાત્ર હતા. મહારાજાની પ્રેરણાથી તેમણે 3 નાટકો પણ લખ્યા, વસંત વિજય અને ચક્રવાક મિથુન જેવી શ્રેષ્ઠ રચનાઓનું તેમણે સર્જન કર્યું છે. ઉપરાંત તેમણે કેટલાક તાત્વિક પુસ્તકોના અનુવાદ પણ કર્યા છે. તેમણે પોતાના કાવ્યોનો સંગ્રહ પૂર્વાલાપ નામ પ્રગટ કરવા છાપખાનામાં મોકલ્યું અને પોતે કાશ્મીરની મુસાફરીએ નીકળ્યા. ત્યાં રસ્તામાં લાહોર પાસે ટ્રેનમાં ઈસવીસન 1923માં અવસાન પામ્યા. તેમનું એકમાત્ર કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ તેમના મૃત્યુના દિવસે જ પ્રગટ થયો હતો. આ એક જ સંગ્રહ તે કવિ કાંતનું ગુજરાતી કાવ્ય સાહિત્યને થયેલું સંખ્યાની દ્રષ્ટિએ અલ્પ છતાં ગુણવત્તાની દ્રષ્ટિએ અતિ મહત્વનું અર્પણ છે. સાચો કવિ દરેક શબ્દના જન્મ વખતે હાજર હોય છે. આ અર્થમાં જો કવિ કાંતની ભાષા જુઓ તો આપણી ગુજરાતી ભાષાને એમનું અર્પણ શું છે તે સમજી શકાય. ગુજરાતી સાહિત્યમાં મારી સૌથી પ્રિય કવિતા સાગર અને શશી છે, કાંતની. ખ્રિસ્તી ધર્મની અસર આવ્યા પછી એમને જીવનનો જે એક અખંડ અનુભવ થયો અને એ જે અખંડ અનુભવ થયા પછી એમણે ઈશ્વરની કૃપાનો જે અનુભવ કર્યો છે, એ ઈશ્વરની કૃપાનો અનુભવ આ સાગર અને શશી કવિતામાં આવ્યો છે. ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહગણ કુસુમવન વિમલ પરી મલગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ.